જીવન પાથે જે આપણે પાઠ 1 ની અંદર પાઠ આખો પૂરો કર્યો હતો અને મેં તમને વાંચન કરીને સમજાવ્યો પણ હતો જોડે જોડે આપણે શબ્દાર્થ અને વિધિ પ્રયોગ પણ લખ્યા હતા બરાબર તો આજે જીવન પાઠે પાઠ છે એનો પ્રકાર છે આત્મકથા પણ એના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે હિમાયણ કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખવામાં આવે છે પાઠ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાષા શિસ્તા એટલે એની અંદર તમને વ્યાકરણ આપવામાં આવ્યું છે તો એ વિશે હું આજે તમને સમજ આપીશ અને બીજું કે વ્યાકરણની સાથે સાથે હું આપને અભ્યાસ અને સ્વાધ્યાયની પણ સમજ આપવાની છું તો તમારે ધ્યાનથી આ વિડીયોને જોવાનો અને સાંભળવાનો છે બરાબર તો તમારી જોડે પુસ્તક છે તો એ તમે કાઢશો અને ખોલી લેશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાષા શિસ્તાની અંદર તમારા ધોરણ 7 ના ગુજરાતીમાં પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 42 ઉપર ભાષા સંહિતાનો બે જે ભાગ આપવામાં આવ્યો છે એમાં આ જે મેં વાક્યો લખ્યા છે એ વાક્યો લખેલા છે તો એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે વાક્યો લખ્યા છે કે ભાઈ ભાષા સંહિતામાં નીચેના વાક્યો વાંચો એની અંદર આપણને કાળ વિશે એમ કે સમજાવવામાં આવ્યું છે કે તમારી પરીક્ષાની અંદર કાળ પૂછાતા હોય છે કે નીચેના વાક્યોના કાળ જણાવો કયો કાળ છે વર્તમાન કાળનું વાક્ય છે ભવિષ્ય કાળનું વાક્ય છે કે ભૂતકાળનું વાક્ય છે તો આપણે એ વસ્તુ કેવી રીતે જાણી શકીએ બરાબર તો અહીંયા હું તમને સમજાવીશ એ પ્રમાણે તમારે ધ્યાન આપવાનું છે તો અહીંયા લખેલું છે પહેલું વાક્ય એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે બરાબર એને વાક્ય બીજું છે એ લાઈનમાં લાંચ ખૂબ મળતી હતી બરાબર એ બંનેમાં આપણને શું જોવા મળે છે
ભવિષ્યકાળ દર્શાવે છે. તો મિત્રો તમને આ વાક્ય ઉપરથી ખબર પડી ગઈ હશે કે આ વર્તમાનકાળ અને ભવિષ્યકાળને ભૂતકાળ કોણે કહે છે. ફરી એક વાર કહું છું કે જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વર્તમાનકાળ કહેવાય છે. બીજું જ્યારે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો એને આપણે ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. અને ત્રણ નંબરમાં જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય ત્યારે તેવું વાક્ય ભવિષ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમને પરીક્ષાની અંદર આ કાળ વિશેના વાક્યો આવશે તો તમારે આ રીતે લખવાના રહેશે, બરાબર ને? તમે વાક્યનું વાંચન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય કયા કાળનું છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. તમારા પુસ્તકની અંદર તમે ધ્યાન આપશો કે અભ્યાસની અંદર તમે જોશો તો પ્રશ્ન એકની અંદર આપણને વિકલ્પ આપવામાં આવ્યા છે. એમાં પહેલો વિકલ્પ છે પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે કેમ તેઓ વિચારતા હતા? તો દત્તુ હોશિયાર ન હતો, કોલેજની ફી વધુ મોંઘી હતી, દત્તુને કમાતું કરી દેવો હતો, કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. એટલે આપણે ખાનામાં લખીશું ઘ, બરાબર ને? ઘ જવાબ આવશે. એના પછી બે નંબરમાં છે જીવન પાઠ્ય પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ છે શું થાય? એમ વિચારોની ક્રમિકતા, પ્રવાસ, માન્યતા કે ધ્યેય, તો શું થાય? એમાં વિચારોની ક્રમિકતા. જ્યારે હું અહીંયા પાઠ તમને સમજાવી રહી હતી ત્યારે મેં વિચાર શૃંખલાનો અહીંયા શબ્દાર્થનો અર્થ પણ મેં તમને સમજાવ્યો હતો. એમાં શું આવે છે? તો બરાબર. એના પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો કે કાકા સાહેબની બાળપણનો કુટુંબીજનો કયા નામે બોલાવતા હતા? સત્તુ, દત્તુ, કપ્પુ કે કાકુ? તો એમાં જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? દત્તુ. શું બોલાવતા હતા? દત્તુ. એટલે અહીંયા લખવામાં આવશે ખ. એના પછી આગળ છે પ્રશ્ન ચાર નંબરની અંદર લેખકની આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો પસ્તાવો થતો હતો, યોજના બંધ રહી હતી, પિતાજી માન્યા નહીં કે હવે હું કઈ રીતે ભણીશ એ વિચાર આપતો હતો એટલા માટે ઊંઘ ન આવી. એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પસ્તાવો થતો હતો. એક્સરેમાં આપેલું છે, કમાં આપેલું છે કે આપણે ત્યાં લખીશું ક. પ્રશ્ન બે ની અંદર જો નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં એક નંબર લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? લેખકના પિતાશ્રી, એમાં જવાબ આવશે કે લેખકના પિતાશ્રી એ દીકરાઓની અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કરવા છતાં તેમની ઈચ્છા સફળ ન થતા તેઓ હતાશ થયા હતા. એમ કે છોકરાઓના પાછળ ભણવા માટે એટલો બધો ખર્ચો કર્યો હોય અને છતાં તેઓ નિષ્ફળ જાય તો એમની હતાશા આવે ને, નિરાશા આવી જાય. તમારા મા બાપ પણ તમારા પાછળ કેટલો બધો ખર્ચ કરે છે, સ્કૂલની ફી ભરે, ચોપડા પુસ્તકો લાવે, બરાબર ને? આ બધું કરે છે ને, છતાં તમે ભણો નહીં તો એ શું કરે? નિરાશ થઈ જાય ને. તો એ રીતે એમ કે લેખકના પિતાશ્રી પણ હતાશ થઈ ગયા હતા. એમ લેખકની શાખ ક્યારે જામી? તો લેખકની શાખ ક્યારે જામી? એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે લેખક એમ કે અંગ્રેજી અને ગણિત વિષયની અંદર તેઓ એમ કે વધારે નિપુણ હતા ત્યારે એમ કે એમને લેખક જ્યારે મેટ્રિક પાસ થયા ત્યારે તેમની કોઈ શાખ જામી. ક્યારે જામી? કે લેખક જ્યારે મેટ્રિક પાસ થયા ત્યારે તેમની કઈક શાખ જામી, બરાબર? પછી વાત બીજાનો અને સજા મને થાય છે એમ કોણ વિચારતું હતું? તો વાત બીજાનો અને સજા મને થાય છે એમ મનોમન લેખક પોતે જ વિચારતા હતા એમ, બરાબર? લેખકને સાચી કેળવણી ક્યાં મળી? તો લેખક કાકા સાહેબને સાચી કેળવણી સાંભળી અને પૂના વચ્ચે ટ્રેનમાં જ તેમના પિતાશ્રી પાસેથી મળી ગઈ, બરાબર? ટ્રેનમાં
પૈસાદાર થવા બાબતે લેખકની માન્યતા હતી કે લોકો લાંચ લઈને જ પૈસાદાર થાય છે. શું માન્યતા હતી? કે લોકો લાંચ લઈને જ પૈસાદાર થાય છે એવી એમની માન્યતા હતી. લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે? તો લેખકના પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા અને સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી આપતું બાંયધરી પત્ર એને પ્રોમિસરી નોટો કહે છે. અને આ ખરીદવાની હતી એમ નોટો, એટલે તેઓ એક નોટોના 3 લાખ રૂપિયા લઈ ને જાય છે. બરાબર, લેખકને સાચી કેળવણી ક્યારે મળી? તો લેખક લાંચ લઈને પણ પૈસાદાર બનવામાં માનતા હતા એટલે તે બીએ એલએલબી છોડી એલસી કરવાનું પસંદ કરે છે. પિતાશ્રી જ્યારે રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા પુણે જતા હતા ત્યારે આ નોટો સસ્તી ભાવે ખરીદીને બજાર ભાવે રાજ્યને આપી દેવાની લેખકે પિતાશ્રીને સલાહ આપી. આ સાંભળી લેખકના પિતાશ્રીને ગડગડા થઈને કહ્યું, તત્કું મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંમતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા, તારી કેળવણી પર ધૂળ છે એમ કહી લેખકને સત્યના રસ્તે ચાલવાનું જણાવ્યું. ત્યારે લેખકે પણ નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે કરવો નહીં એમ. આમ તેમને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. બરાબર, આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ક્યાં ઈચ્છતા ન હતા? એમનો વિચાર સાથી બદલાઈ ગયો? તો એમાં જવાબ આપશે, સાંભળજો, કે લેખકના 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો હતો, બાકીના બધા અભ્યાસ પૂરો કરી ન શક્યા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો છતાં પોતાની ઈચ્છા ન પડતા પિતાશ્રી હતાશ થઈ ગયા. એટલે તે કાકા સાહેબને શરૂઆતમાં કોલેજમાં મોકલવા ઈચ્છતા ન હતા, પણ જ્યારે લેખક પહેલે જ વર્ષે મેટ્રિક પાસ થયા અને યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ પરીક્ષામાં ઊંચો નંબર લાવ્યા ત્યારે તેમના પિતાશ્રી નરમ થયા અને કાકા સાહેબે પણ પોતાને કોલેજ કરાવવી જોઈએ એવી દલીલો કરી. તેથી પિતાશ્રીએ એમનો વિચાર બદલ્યો અને કાકા સાહેબને કોલેજમાં જવાની રજા આપી દીધી. બરાબર, આ રીતે તમે જવાબ લખી શકો છો. 2 નંબરમાં છે, કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો એમ? તો કાકા સાહેબ લાંચ લઈને પણ ખૂબ પૈસાદાર થવા માંગતા હતા. મામલતદાર, મનસુખ અથવા વકીલ થવાથી નાચ તો મળે પણ પ્રજાને પજવવી પડે એમ એ લેખકને ગમે નહીં. કાકા સાહેબ જો એન્જિનિયર થાય તો મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા વગેરેમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ભરપૂર લાંચ લેવાશે. અહીં સરકાર છેતરાશે નહીં અને પ્રજા પણ નહીં છેતરાય, એટલે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સચવાશે. આમ કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર બનવાનો હેતુ હતો એમ. બરાબર, 3 નંબરમાં છે, લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો એમાં જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો, કે રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા લેખકના પિતાશ્રી પુણા જતા હતા. સાંગલી સ્ટેશને ભેટો થતા લેખકે સૂચન કર્યું કે નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કઈ મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા કઈ સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું, રાજ્યને તો ભાવ જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું એમ કહી કોઈને ખબર નહીં પડે કે સહેજે ભારે નફો થશે. પોતાના અન્નદાતાને છેતરવાના આવા હિંસાભર્યા સૂચનથી લેખકના પિતાશ્રીને આઘાત લાગ્યો. 4 નંબર છે, કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શું ઉત્તર આપ્યો? તો કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ કહ્યું, દત્તું મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંસા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા, તારી કેળવણી પર ધૂળ છે, આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી એમ આકૃતિ રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવો જ કરવાનો ને, એના કરતાં અહીંથી જ પાછું જાય એ જ બેટર છે એમ એ કહેવા
તેના પિતાશ્રી કહેવા લાગ્યા એમ. પાંચ નંબર છે, પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની શી સ્થિતિ થઈ, એમનો શું નિશ્ચય કર્યો? તો પિતાશ્રીની ઉત્તર સાંભળતા કાકા સાહેબ તો સાવ આશ્ચર્યચકિત થઈ ગયા. ગાડીમાં એમને આખી રાત ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યા તે પહેલા મન સાથે એમને નિશ્ચય કર્યો કે હરામના જન્મનો લોભ કોઈ કાળે પડીશ નહીં, પિતાશ્રીનું નામ નહીં લજું. આ રીતે કાકા સાહેબની પિતાશ્રી પાસેથી સાચી કેળવણી મળી ગઈ. બરાબર. પછી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કાકા સાહેબ કઈ રીતે સાચવવા માંગતા હતા, કઈ રીતે સાચવવા ઈચ્છે છે? તો કાકા સાહેબ ગાંચ ખાઈને પણ ખૂબ પૈસાદાર થવા માંગતા હતા. મામલતદાર મનસુખ કે વકીલ થવાથી લાંચ તો મળે પણ પ્રજાનું ભોગવવું પડે એમ એ લેખકને ગમે નહીં. જો તે એન્જિનિયર થાય તો મોટા મોટા આની જેમ મકાનો બનાવે, જંગલમાંથી રસ્તા કાઢે, પુલો બાંધવા વગેરેના દત્તુના પિતાશ્રી બોલે છે.
જોડણી ધ્યાનમાં રાખો અને લખો બરાબર એટલે અહીંયા જે જોડણી આપવામાં આવી છે આપણે ધ્યાનમાં રાખવાની કે
રહેશે બરાબર અને આગળની સ્વાધ્યાય પૂરી છે હું તમને પછી પીડીએફમાં મોકલી દઈશ બરાબર ને સ્વાધ્યાય પૂરી આ વિડિયો આવશે ત્યારે તો આજનો આપણો વિડિયો અહીં પૂર્ણ થાય છે સર્વ મિત્રોને જય જય